స్మితరుచిరపూర్ణేందువదను ప్రఫుల్లంభోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందననమహం విచింతయే. ఓం అయ అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బధాయ్ భక్తుని ఎత్తి జయ స్వామినారాయణ. సద్గురు నిష్కుళానంద స్వామి ధీరజాఖ్యాన గ్రంథની અંદર કડવું વિષ એના પછીનું પદ 5 એમાં રાજા હરિશ્ચંદ્રની કથાના ઉપદેશ રૂપે સ્વામી કહે છે, સત્યવાદી સંત છે, સંકટને સહન કરે છે. જગત કદાચ એની હાંસી કરે કે જગત એને કોઈ ત્રાસ આપે તો પણ સત્યવાદી સંત ક્યારેય ડકતા નથી. અતિ પ્રસન્ન જેનું મુખારવિંદ રહે છે, ગ્રહી ટેક ક્યારેય પણ છોડતા નથી, એવા જે ભગવાનના સાચા સંત અને સાચા ભક્ત છે, ભગવાન એ બધાય ઉપર રાજી થાય છે. અને ભગવાન શ્રીહરિ એને એક દિવસ મળે છે એમ સ્વામી અહીં આગળ લખે છે. આગળ સ્વામી લખે છે કડવું 21. ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યા વાટ જી, આગળ આવ્યું ઉજળ નડે ડાટ જી, નાવ્યું નીર નદી કોઈ વાટ ઘાટ જી, તોય મને નથી કરતા ઉચ્ચાટ જી. રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી અને રોહિત કુમાર રોહિદાસ ત્રણેય ચાલ્યા છે, રસ્તો ભૂલી ગયા છે, ઉજ્જળ વન આવ્યું છે, તરસ લાગી છે પણ કોઈ નદી મળતી નથી, કોઈ જગ્યાએ પાણીનું ઝરણું પણ મળતું નથી, તાપ બરાબર તપી રહ્યો છે, પૃથ્વી ગરમ થયેલી છે, પગના તળાવો દજાય છે, લૂ વાય છે, કંઠ સુકાય છે, છતાંય પણ કોઈ માટે ક્યાંય પાણીનું ઝરણું પણ દેખાતું નથી. જાણે ભગવાન પરીક્ષા કરવા બેઠા હોય ને ભગવાને પહાડોમાં વહેતા ઝરણાઓ, જંગલની અંદર રહેલા જળાશયો, જંગલમાં રહેલી નદીઓ, આ બધું જાણે ભગવાને અદૃશ્ય કરી દીધું હોય. કોઈ જગ્યાએ ત્રણેયને જ્યાં દ્રષ્ટિ નાખે બધી બાજુ પર ખોળે, ક્યાંક ને ક્યાંક અમને પીવા માટેનું પાણી મળી જાય, બધી બાજુ ત્રણેય જણા જોયા કરે પણ કોઈ જગ્યાએ પીવાનું પાણી પણ મળતું નથી, રસ્તો પણ કોઈ જગ્યાએ દેખાતો નથી. જાણે ભગવાને એવી રચના કરી કે રસ્તાઓ અદૃશ્ય થઈ ગયા, ભૂલા પડી ગયા એવી સઘન ઘાટી ઝાડીની અંદર ત્રણેય ફસાઈ ગયા છે.
ત્રણેય જણ હૃદયની અંદર એક જ વિશ્વાસ રાખે છે, સત્યને માટે મરી જવું છે પણ સત્યથી ચલાયમાન નથી થવું. કેટલી ધીરજ, કેટલી ધીરજ જોઈએ, કલ્પના કરો કેટલી ધીરજ જોઈએ. આપણને એક જમવાના ટાઈમે ડીશ ટાઈમે ના મળી હોય તો આપણી ધીરજ નથી રહેતી ને આકડા બાકડા થઈ જઈએ છે. આપણને થોડીક ઠંડી ગરમી કે થોડું ઘણું આપણું માન અપમાન કાંઈ થઈ ગયું તો એમાં આપણે ધીરજ રહિત થઈ જઈએ છીએ. ક્યાં રાજા હરિશ્ચંદ્ર અને રોહિત કુમાર એક નાના બાળકની કેવી સમજણ, અને આપણે આવડા મોટા થયા તોય એક ખાવાની બાબતમાં, એક સુવાની બાબતમાં, એક બેસવાની બાબતમાં, એક કપડાની બાબતમાં, એક ગાડીઓની બાબતમાં, એક ઘરની બાબતમાં, એક નાનું ફ્રીજ ઘરમાં લાવવાનું મૂકવાનું એ બાબતોમાં, આવી નાની નાની બાબતોની અંદર ચલાયમાન થઈ જઈએ. આપણે ભગવાનના ભગત જ સાના, આપણે ભગવાનને ભજવાનું હજુ ચાલુ જ ક્યાં કર્યું છે? ભગવાનને ભજવાનું જેનું ચાલુ કર્યું હોય ને એ હિમાલય જેવો સ્થિર હોય, દરિયા જેવો ગંભીર હોય. જ્યાં સુધી ગંભીરતા નથી, જ્યાં સુધી જીવનમાં સ્થિરતા નથી, ત્યાં સુધી હજુ ભગવાનના માર્ગે ચાલેલો જ નથી. ભગવાનના માર્ગે જે ચાલે છે એ તો સ્થિર થઈ જાય છે, ગંભીર બની જાય છે. ગંભીર કહેતા ગુમસુમ નથી થઈ જતો, ગંભીર કહેતા ઊંડા બસ ભગવાનના સુખે સુખ્યો રહે છે, ભગવાનના ભજનના સુખે સુખ્યો રહે છે, ભગવાનની કથા વાર્તાએ કરીને સુખ્યો રહે છે, એ ગંભીર છે. ભગવાનના સંતો ભક્તોના સમુદાયમાં સુખ્યો રહે છે, એ ગંભીર છે. અને જીવનની અંદર આવતી કોઈ પણ ઉપાધિ છે એની સામે અડગ ઊભો રહે છે, એ સ્થિર છે. ભગવાનનો ભગત એવો જોઈએ, નહીં તો આપણે હજુ ભગવાન ભજવાના ચાલુ જ નથી કર્યા. હરિશ્ચંદ્ર રાજા અને આ લોકોના જીવનમાંથી આ શીખવા જેવું છે કે આટલી કપરી પરિસ્થિતિની અંદર પણ ભગવાન પ્રત્યેનો ભાવ નથી બદલાતો, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ નથી બદલાતો, અને કોઈ રીતે જીવનમાં અસ્ત વ્યસ્ત નથી થતા. એક વસ્તુ જીવનમાં શીખી રાખવાની, ગમે એવી પરિસ્થિતિ સર્જી જાય, ગમે એવી સર્જી જાય, આપણે ન ધારી હોય એના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ સમજાય આવી ગઈ હોય તો પણ ભગવાનના ભક્તે, કદાચ મનુષ્યનો સ્વભાવ છે, થોડીક વાર કદાચ લેવાય પણ જઈએ, પણ તરત એટલો વિચાર કરો ભગવાન જેમ કરશે એમ સારું કરશે, આટલો વિચાર રાખીને સ્થિર થવા માટેનો પ્રયત્ન કરવો. કારણ કે સ્થિરતામાંથી ચલાયમાન થયેલો વ્યક્તિ કોઈ પણ પગલું ભરી શકે છે, ફાયદો કરવાની જગ્યાએ નુકસાન વધારે કરી શકે છે, વધારે નુકસાન થાય એમ છે. માટે જ્યારે કોઈક વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે હંમેશને માટે સ્થિર થતા શીખવું. આપણે સ્થિર ન થઈ શકીએ હો એવામ હોય તો જે સ્થિર થઈ શકે એવા ભગવાનના અડગ ભક્તો હોય ને એને જોઈ રાખવા, અને એવો જ્યારે ટાઈમ આવે ને ત્યારે એવા ભગતની જોડે જતું રહેવું, એવા સંતની જોડે જતું રહેવું, એને બાજી પડવું. કહેતા એ જે સમજણ આપે એને ગ્રહણ કરવી ને જેમ કે એમ કરવું, તો વિપરીત સમયની અંદર પણ ચલાયમાં ન થવાય. શ્રીજી મહારાજનો અભિપ્રાય ગુણાદિતાનંદ સ્વામી એટલે જ પોતાની વાતોની અંદર પ્રથમ પ્રકરણની પહેલા પ્રકરણની અંદર વાતમાં સ્વામી એમ કીધું, આટલી વાત તો 100 જન્મે ના સમજાય, બે સારા સાધુ ને 3 સારા હરિભગત ભેગા જીવને બાંધવો, એ બાંધવો એટલે જ કીધું છે. કારણ કે જ્યારે વિપરીત સમય આવે ને ત્યારે જીવ બાંધેલો ના હોય, પોતાની કેપેસિટી ના હોય તો ડગી જાય, પણ જો જીવ બાંધેલો હોય તો ડગે નહીં. હરિશ્ચંદ્ર રાજાના આખા પરિવારે સત્યની સાથે જીવને બાંધેલો છે, એટલે એને ભગવાનમાંથી ભાવ નથી ફરતો કે ભગવાન પણ કેવા નિષ્ઠુર થયા છે. દુનિયાને લાગે છે, દેવતાઓને લાગે છે, ઈશ્વરોને લાગે છે, સંતોને લાગે છે, ભગવાન આવી કેવી પરીક્ષા કરે છે, અને એ પણ આવવાની પરીક્ષા કરવાની, જે બધી વાતે ચોખ્ખા છે એની પરીક્ષા કરવાની. આમ બીજાને થાય છે પણ હરિશ્ચંદ્ર, તારામતી કે રોહિત કુમાર ત્રણમાંથી એકને પણ સંકલ્પ નથી થતો કે ભગવાન આવી પરીક્ષા કેમ કરે છે. ભગવાન ધારે તો આકાશમાંથી ઝરણા નાખે, ભગવાન ધારે તો આકાશમાંથી લાડવા નાખે. શું સત્ય માટે
મરી જવાવાળા ત્રણ માટે ભગવાન પણ આજ નિષ્ઠુર થયા છે એમ દુનિયાને લાગે છે, એમ સંત સમાજને લાગે છે, એમ દેવતાઓને ઈશ્વરોને લાગે છે, પરંતુ હરિશ્ચંદ્રને એના પરિવારને એવું નથી લાગતું. એને તો એમ થાય છે ભગવાન તો અતિ દયાળુ છે, અમારી ઉપર રાજી થવા માટે જ ભગવાન અમારી કપરી પરીક્ષા કરે છે. શું ભક્તપણું! અમારી ઉપર રાજી થવા માટે ભગવાન અમારી આવી કપરી પરીક્ષા કરે છે. ભગવાનને અમારી પર રાજી થવું છે આવે, અને જેની ઉપર ભગવાનને રાજી થવું છે, જેને ભગવાનને આવે એવું છે કે મારે આને મળવું છે, એવું ભગવાન જેને મળવાનું નક્કી કરે છે ને એને ભગવાન પોતે દુઃખની પ્રેરણા કરી એને બધેથી પ્રીતિ તોડાવીને પોતાનામાં જોડે છે. ભગવાનની કપરી પરીક્ષા, ભગવાનની કઠોર જે કૃપા છે, મીઠી કૃપાને તો બધાય ગમે, પણ કઠોર કૃપા ભગવાન કરે છે, કઠોર કૃપામાં સ્વયં મળે છે. ભગવાનની કઠોર કૃપાથી જ ભગવાન મળે છે. જ્યારે કઠોર કૃપા ભગવાન કરવાનું શરૂ કરે ત્યારે માનવાનું કે હવે ભગવાનને મારી પાસે આવવાની જરૂર પડી છે, હવે ભગવાન મારી પાસે આવવાના, કઠોર કૃપા કરીને એટલે હવે આવવાના. અને જે જે ભક્તોને મળ્યા છે ને, જ્યારે જ્યારે મળ્યા છે ને, ત્યારે એ ભક્તો બહુ સુખમાં હતા ત્યારે નથી મળ્યા. જેને જેને જ્યારે જ્યારે ભગવાન મળ્યા છે ત્યારે દુઃખમાં પડ્યા છે ને ત્યારે જ મળ્યા છે. ધર્મ ભક્તિને બધાને વૃંદાવનમાં દર્શન આપ્યા તો ક્યારે આપ્યા? દુઃખમાં પડ્યા ત્યારે દીધા. ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ જતા રહ્યા અને માનો હનુમાનજીએ દર્શન આપ્યા, યાદ કર્યા પવન પુત્રને આવ્યા તો ક્યારે આવ્યા? દુઃખમાં. સુખની અંદર ભગવાન નથી રહેતા. કુંતાજીને પાંડવો ભેગા ભગવાન ક્યાં સુધી રહ્યા? દુઃખ હતું ત્યાં સુધી. જેવું હસ્તિનાપુર આવ્યું જતા રહ્યા. દુઃખ કઠોર કૃપા એ તો ભગવાન આપણી નજીક આવવા માટેની બહુ જ મોટી સીડી છે, બહુ મોટો રસ્તો છે. ભગવાન આપણી નજીક આવે છે. જેવી રીતે અનુમાન થવા લાગે ને કોઈને, કોઈને ઇમિગ્રેશનમાં ફાઇલો મૂકી હોય, ભાઈ 2014ની ફાઇલ શરૂ થઈ એટલે જેની 2015માં મૂકી હોય એને અનુમાન આવવા લાગે કે 2018માં 2014ની ચાલે છે એટલે 2019માં 2015ની આવશે અને આપણી ફાઇલ ખુલશે હમણાં, એમ તરત ખ્યાલ આવે ને. એમ જ્યારે કઠોર પરીક્ષા ભગવાન ચાલુ કરે, કઠોર કૃપા જ્યારે આપણી ઉપર વરસાવે, ત્યારે સમજવાનું કે ભગવાન આવે, આવવાની તૈયારી છે. ભગવાન આવશે, આવે જ છે. પછી ભગવાન ભેગા રહે છે એટલે ભગવાનને એક જ પ્રાર્થના કર્યા કરવાની, પ્રભુ મારી ભેગા રહેજો, ભેગા રહેજો, ભેગા રહેજો. તમારી કઠોર કૃપાને હું કદાચ ન પચાવી શકું, હું કદાચ સહન ન કરી શકું, પરંતુ તમે જો ભેગા હશો તો તમારી કઠોર કૃપાને, તમારી જ કૃપા થકી, તમારી દયારૂપી કૃપા થકી તમારી કઠોર કૃપાને હું પચાવી જાણીશ. જો ભેગા રહેશો તો ભગવાનને ભેગા રાખવાના તો થઈ જાય. હરિશ્ચંદ્ર રાજાને એનો પરિવાર ઉચ્ચાટ કરતો નથી. ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાયતી, દ્રઢ ધીરજ મન માધરી, કરી સગન વન વિશે ગતિ. જેના અંતરની અંદર ઉચ્ચાટ નથી, આનંદ 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 હૃદયમાં છે, ભગવાન કેવી સરસ આપણી પરીક્ષા કરે છે, આપણી પર રાજી થવા માટે ભગવાન કેવું આયોજન કરે છે. ઓહો હો હો, ભગવાનને રાજી થવા માટે આટલું બધું આયોજન કરવું પડે? સીધા રાજી થઈ જતા હોય તો, સીધા રાજી થઈ જતા હોય આટલું બધું આયોજન કરીને પછી રાજી થવું, એના કરતાં સીધા જ હિંડોળા ખાટે હિંચકાવા ને માલપુડા દૂધપાક ખવડાવવા ને રાજી થઈ જવાનું, એવું થઈ જતા હોય તો કેટલું સારું. આવું બધું કરવું એના કરતાં લાડવા ખવડાવી રાજી થઈ જાય તો કેટલું સારું. આટલું બધું આયોજન કરવું પડે, જંગલમાં ઝરના અદૃશ્ય કરી દેવા પડે, નદીઓ અદૃશ્ય કરી દેવી પડે, અને દુઃખ દુઃખને દુઃખના વાદળ મોકલવાના આટલા ટેબલ પ્લાન કરવાનો ભગવાનને, એના કરતાં સીધો જ એક પ્લાન તો ચાલુ જ છે આપણે, તો એની અંદર ભગવાન રાજી થઈ જાય તો કેટલું સારું. પણ શ્રીજી મહારાજ એવી રીતે રાજી થઈ જાય છે? આ એક જ ભગવાન આ પૃથ્વી પર એવા આવ્યા કે જે ઘી ગોળને લાડુ જમો એમ રાજી થાય,
જેમ જેમ લખ્યું શાસ્ત્રોમાં, એવું ના લખ્યું ભૂખ્યા મરો તો રાજી થાય, જેમ જેમ વધારે જમે એમ મહારાજ વધારે રાજી થતા. આ તો શ્રીજી મહારાજની તો વાત આખી નોખી જ છે, પણ આપણે આવું સાંભળી રાખ્યું હોય તો ભગવાન ક્યારેક લાડવાની જગ્યાએ રોટલા આપે ને, હાવ ભૂખ્યા તો નહીં જ મારે, એ વાત તો નક્કી જ છે. શ્રીજી મહારાજે અણ વસ્ત્ર તો પોતે જ માગી લીધા, જ ભૂખ્યા ક્યાંથી રાખે. શ્રીજી મહારાજની વાત જ નોખી છે, ધીરજ આખ્યાન અને શ્રીજી મહારાજ હાવ નોખા છે. પણ આપણી ધીરજ તો ખાલી લાડવામાંથી રોટલો કરે ને તો એ ડગી જાય કે મહારાજ કે આમના હામું જોતા નથી, જુઓ ને હવે લાડવા રોજ જમતા હતા, હવે રોટલા થઈ ગયા, ભાઈ ભૂખ્યો ક્યાં મરેશ. એટલે આ હરિશ્ચંદ્રના બધા આખ્યાનો એટલે લખ્યા સ્વામીએ કે આપણે જો સાંભળી રાખ્યા હોય ને તો રોટલો મળે તો એમ ના થાય કે કાંઈ નથી, રોટલોનો ઓટલો તો સ્વામીને દેવાના જ, એ તો એના જમાન તો એ થયા છે. તું મારો થાય તો આટલું તો મારે તને દેવું, કપડાં વિનાનો કોઈ દી ના રાખું તને, અનાજ વિનાનો કોઈ દી ના રાખું, હા પણ કાજુનો મેસૂબ જ જમાડું એવું નહીં, રોટલા આપું. તારા પ્રારંભમાં રોટલાય ના હોય તો રોટલા તો દઉં છું. શ્રીજી મહારાજ આવા દયાળુ છે, પણ એની દયા સમજાય એના માટે આ આખ્યાનો છે. કદાચ ક્યારેક ભગવાનને એમ થાય કે આ પાત્રને મારે સમાજ વચ્ચે બતાવવું છે, એના માટે કદાચ કોઈકની આવી હરિશ્ચંદ્ર જેવી પરીક્ષા લઈ લે, કોઈકની બહુ પાકા નિશ્ચયવાળા હોય એની, ત્યારે એને પણ ધીરજ અને હિંમત રહે એના માટે આ આખ્યાનો છે. બાકી લાગડ જો આવી પરીક્ષા ચાલુ કરે ને તો આપણે બધા હરિશ્ચંદ્રના દીકરા અત્યારે થઈને બેઠા હોય પણ બધા મટી જઈએ સત્સંગમાંથી. આપણું તો સ્વામી કે બધી વાતે સાનુકૂળ હોય ને ત્યાર ભગવાન ભજાય, આપણે કોઈ પ્રતિકૂળતામાં ભગવાન ભજીએ એવા નથી. પ્રતિકૂળતામાં ભગવાન ભજી શકે એ તો કાં ભગવાનનો સર્જેલો હોય તો ભજી શકે, અને કાં ભગવાનને બરાબર ચાહતો હોય, ભગવાનમાં અતિશય હેત હોય ને ભગવાનમાં અતિશય વિશ્વાસ હોય, એ પ્રતિકૂળતામાં ભગવાન ભજીએ કે કાયરનું કામ નથી, કાયરનું કામ નથી. આપણે બધી વાતે સાનુકૂળ જોઈએ ત્યારે ભગવાન ભજાય, નહીં તો ના ભજાય. દ્રઢ ધીરજ મનમાં ધરી કરી સઘન વન વિશે ગતિ, વન વિશે ગતિ કરી છે. સઘન વન છે એમાં ભૂલા પડ્યા છે ત્યારે કોઈ હૃદયની અંદર ઉચ્ચાટ નથી. હૃદયમાં આનંદ વર્તે છે, સાનો આનંદ વર્તે છે, શું ભૂલા પડી ગયા એનો, તરસ નથી ચીપતી એનો, પાણી નથી મળતું એનો, પગમાં કાંટા કાંકરા વાગે એનો આનંદ, એમને આનંદ એ છે સત્યને માટે, સત્યને માટે અમારે મરી જવું પડશે પણ ભગવાન અમારી પર રાજી થશે એનો આનંદ છે, એનો આનંદ છે. કોઈને 12-12 કલાક જોબ કરવી ગમતી નથી, કોઈને ના ગમે. કોને ગમે? એકને તમે કહો કે તમને બેઠા બેઠા રૂપિયા મળશે તો કોઈ જોબ કરવી નથી, પણ તોય 12-12 કલાક 20-20 કલાક બધાય જોબ કરવાવાળા છે, કરે છે, કરે છે, ભગવાનના ભક્તો છે, એને પોતાનો વ્યવહાર કઠણ હોય તો કરવી પડી છે, સત્સંગને અર્થે કરતા હોય. ઘણા ભગવાનના ભક્તો એવા છે કે એને કોઈ જરૂર નથી હોતી પણ એને એમ છે કે જોબ કરીને જોબમાં જેટલું આવે બધું મારે ભગવાનને દઈ દેવું છે, સત્સંગમાં વાપરવું છે, ગરીબ માટે વાપરવું છે. એવા ઘણા છે સજ્જન વ્યક્તિઓ, સમાજ માટે વાપરવું છે, જોબ નથી કરતા, આખી કેટલું બધું કામ કરે છે, કેટલું બધું કામ કરે છે, તેમાં એને કંઈ શરીરને તકલીફ નહીં, સહન તો કરતા જ હોય, પણ સામે દેખાય છે એને જે ઈચ્છા છે એ સામે દેખાય છે. એમ ત્રણેયને એવું દેખાય છે સત્યને માટે મરી જશું, વાંધો નથી, વાંધો નથી, પણ ભગવાન રાજી થશે, ઋષિમુનિ રાજી થશે. આપણે તો બસ કાશી પહોંચવું છે, એક જ લક્ષ્ય, અતિ અંતરમાં આનંદ છે. રસ્તો તો કપાય છે ને, રસ્તો તો કપાય છે ને, બસ આનો આનંદ છે. ભગવાનના ભક્તને જ્યારે દુઃખ આવે ને ત્યારે એટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવી કે મહારાજનો નિશ્ચય તો રહ્યો છે ને, સદગુરુની વાતોનું અનુસંધાન તો રહ્યું છે ને, ભલે ને દુઃખ આવતું, ભલે નિંદા થતી, કંઈ વાંધો નહીં, રસ્તો કપાય છે ને આપણો, આપણો કલ્યાણનો માર્ગ નથી તૂટતો ને, એ રસ્તે જે આગળ ચાલે એની ઉપર ભગવાન બહુ રાજી થાય. આવા ધીરજવાળા ભક્તો આજે છે, એના દ્રષ્ટાંતો દેવા ઘટશે ત્યારે એવા સમયે દેશો. આજે પણ એવા ધીરજવાળા ભક્તો છે જેના જીવનની અંદર અડગ ધીરજ, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, સદગુરુ પ્રત્યેનો વિશ્વાસ બિલકુલ ક્યારેય ડગ્યો નથી. ખેર કેર ખજૂરી ખરા બાવળ કંટાળા બોરડી
અતિ અનિયાળા આંકડિયાળા લાગે કાંટા જાય લડથડી. ખેર જેમાંથી કાથો બને ને એને ખેર કહેવાય. પછી કેર એટલે કેરડાનું ઝાડ, ખજૂરી, બાવળ, કંટાળા, બોરડી, અનિયાળા, નાકડિયાળા જેના કાંટા, એ બધાય કાંટાઓ, વાંકા ચૂકા કાંટાઓ, એ ખજૂરી બધું જ શરીર ઉપર લાગે છે, કાંટાઓ પગમાં વાગે છે. અને લડ થડીને જ્યારે કાંટો વાગે ત્યારે રોહિત કુમારને તરત હાયકારો બોલી જાય. તારામતીને પગમાં કાંટો વાગે તરત હાયકારો બોલી જાય, કારણ કે ક્યારેય રસ્તા ઉપર ચાલેલા નથી ઉઘાડા પગે. આ તો જંગલના રસ્તા ઉપર કાંટાઓ ઉપર ચાલવાનું છે. અને ઉપરથી ના હોય ને તો એક તો ભગવાન ઉપરથી પરીક્ષા કરવી હોય તો ના હોય એટલા બાવળિયા નાખે. પરીક્ષા જ કરવી છે એટલે વિશ્વામિત્ર એમાંય પાછા જોરદાર વશિષ્ઠના 100 પુત્રોને ઊભે ઊભા કાઢી નાખ્યા. એવા ઋષિમુનિની પરીક્ષામાં નિમ્યા. પાત્ર એવું જોઈએ ને એટલે એ ના હોય તો બીજી હુડો ઊભી કરે, ગમે તે રીતે ઊભી કરે. પરીક્ષા લેવાવાળા પરીક્ષક બહુ જોરદાર છે, પરીક્ષક બહુ જોરદાર છે. કોઈ દયાળુને કર્યા હોત તો વાંધો નહોતો, પણ આ પરીક્ષક જોરદાર છે. દુર્વાસા જેવાને પરીક્ષા કરવા મૂક્યા હોય તો હું થાય સામેવાળાનું એવું થાય. વાઘવરુ વાનર વિજુ સસાસે મર શ્યાળ છે, ચિત્રામાં તંગ નાર નોડ એ વનમાં વિછુ વ્યાળ છે. વાઘ, વરુ, વાંદરા, વિજુ, સસલા, શિયાળિયા, ચિત્તા, હાથી, નોળિયા, વીછી, સર્પ, આવા બધાય હિંસક અને ઝેરી પ્રાણીઓ ત્યાં જંગલની અંદર બધી બાજુ પર એમને દેખાય છે. કોઈ જગ્યાએ શાંતિ મળે એવું સ્થાન નથી દેખાતું, કોઈ જગ્યાએ વિસામો મળે એવું સ્થાન નથી દેખાતું, કોઈ જગ્યાએ તરસ છીપે એવું સ્થાન નથી દેખાતું, કોઈ જગ્યાએ ભૂખ ભાંગે એવું સ્થાન નથી દેખાતું. બધી બાજુ પર મોત, મોત ને મોત જ દેખાય છે. તો પણ હરિશ્ચંદ્રના પરિવારને વિસામો લેવા માટેનું વૃક્ષ પોતાની સત્યની અડગતા છે. હરિશ્ચંદ્રના પરિવારને તરસ છીપવા માટેનું જળ ભગવાનનો રાજીપો છે. ભગવાન રાજી થશે એ જે આશા, એની તરસ છીપાવવા માટેનું જળ છે. હરિશ્ચંદ્રના પરિવારને પેટ ભરવા માટેની ઈચ્છા એક જ છે કે સત્યને માટે મરશું તો એક ઋષિ મુનિ અને ભગવાન આપણી પર રાજી થશે. એનો જે વિશ્વાસ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, જેમ કરે છે એમ સારું કરે છે વિશ્વાસ, એ વિશ્વાસરૂપી અન્ન જમીને પેટ ભરે છે. રાજીપો મળશે એ આશાએ કરીને પોતાની પ્યાસ બુઝાવે છે. અને આજુબાજુની અંદર જે બધું મોતના બધાય વાતાવરણ વચ્ચે સત્યરૂપી વૃક્ષ નીચે વિસામો કરે છે, શાંતિ મેળવે છે, ત્યાં પોતાનો થાક ઉતારે છે. કોઈ બહાર કોઈ પણ પ્રકારનું સુખ થાય એવું એક પણ સાધન નથી, પણ હરિશ્ચંદ્રના પરિવારના હૃદયની અંદર રાજીપા માટે રાજીપો વિશ્વાસ એને કરીને, સત્યની વફાદારી એને કરીને બધું જ એને અંદર મળી રહે છે. ભગવાનનો ભક્ત આવો હોય, બહાર ગમે એટલી ઉપાધિ હોય, પણ અંતરની અંદર ભગવાનને ધારી રાખ્યા છે ને, જાનપણારૂપ દરવાજા ઉપર ઊભો એ ભગવાનને જ્યાં સિંહાસનમાં હૃદયરૂપી તખત પર બેસાડ્યા છે ત્યાં બીજું કોઈ ગરવા ના દે, એ ભગવાનનો ભગત છે. અંતરના સુખે સુખી હોય, બહારનું કોઈ સુખ જોઈએ જ નહીં, બહારનું કોઈ સાધન જ ન જોઈએ, બહારનું કોઈ એવું સ્થાન જ ન જોઈએ, એ તો અંતરની અંદર જ સુખી હોય, ભગવાનનો ભગત એવો હોય, ત્યારે તો એવી રીતે રહી શકે કે જંગલમાં બેઠો હોય તો લાખો માણસથી વિટાઈને બેઠો છું, લાખો માણસથી વિટાઈને બેઠો હોય જાણે જંગલમાં બેઠો છું. જ્ઞાનીનું લક્ષણ શ્રીજી મહારાજે લોયાના 10માં કીધું. આજે આ પરિવાર આવો છે. પર્વત પર પાવક બળે પાડે પશુ પંખી બુમરાન,
ઉપર ઉડે સકરા સમળા કંક કોસી હરવા પ્રાણ. પહાડો ઉપર ગાઢ જંગલોમાં જંગલો એકાબીજા સાથે ઝાડવાઓ ઘસાય ઘસાય અગ્નિ પ્રગટેલો છે એટલે પહાડો ઉપર બધી આગ લાગેલી છે. એવા પહાડી વિસ્તારો એવા જંગલી વિસ્તારો એમાં આ રાજ પરિવાર ચાલ્યો જાય છે. પશુ અને પંખી ત્યાં બૂમો પાડે છે. ઉપર સમડાઓને બાજ ફરે છે ખાવા માટે માંસ ખાવાની શોધની અંદર. ઉપર એ મોટા મોટા માંસાહારી પક્ષીઓ ફરે છે. કંકને કોસી એટલે એક હિંસક પ્રાણી એક હિંસક પક્ષી એવું આવે કોસી એ હરવા પ્રાણ. આવા બધી બાજુ પર જ્યાં જો ત્યાં એકલું મૃત્યુ દેખાય એવું ભયાનક વાતાવરણ. ભયાનકમાં ભયાનક જંગલો બળે અગ્નિ પ્રગટે હિંસક પક્ષીઓ ઉપર હિંસક પ્રાણીઓ પૃથ્વી ઉપર કાંટા પગમાં વાગે. કોઈ જગ્યાએ તરસ છીપાય એના માટે પાણી ના મળે. કલ્પના કરીએ કલ્પના ખાલી. આમાંની અબજમાં ભાગની પરીક્ષા તમને કે મને લાગે છે કે આપણી જિંદગી પૂરી થતા સુધી સ્વામિનારાયણ લેશે? મહારાજ આવી પરીક્ષા ના લઈ શકે. ભગવાન સ્વામિનારાયણ તો બહુ દયાળુ છે, આવી પરીક્ષા ના લઈ શકે. ભગવાન શ્રીહરિ તો જો આવી પરીક્ષા કદાચ લેવાની થઈ હોય ને તો શાસ્ત્રોના અભ્યાસ પ્રમાણે હું કહું છું અને સદગુરુ થકી જે હું સમજાયું છે એવું કહું છું કે જો આવી પરીક્ષા ભગવાન સ્વામીને લેવાની થાય તો ભગવાન સ્વામિનારાયણ કદાચ આવી પરીક્ષા તો ન જ લે પણ લેવાની થઈ હોય ને તો શ્રીજી મહારાજ જ્યાં સુધી એ ભગત આ કાંટાને કાંકરા વચ્ચે દુઃખને પામે ને ત્યાં સુધી શ્રીજી મહારાજની આંખમાંથી પણ આંસુડા સતત જાય. શ્રીજી મહારાજ પણ એટલા જ દુઃખી થાય જેટલો એ ભગત દુઃખી થાય. આ જ દિવસ સુધી એક ઘટના એવી ઘટી નથી કે ભગવાનનો ભગત દુઃખી થયો અને શ્રીજી મહારાજ દુઃખી ન થયા હોય. સચ્ચિદાનંદ સ્વામી જે દી તરસ્યા થયા તે દી શ્રીજી મહારાજને પ્યાસ નથી બુજાઈ. પૂજા ડોળિયા જે વખતે તરસ્યા થયા તે દી શ્રીજી મહારાજની પ્યાસ નથી બુજાઈ. જ્યારે જ્યારે ભગવાનના ભક્તને દુઃખ આવ્યું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એની વાત બહુ નોખી છે. એને કદાચ કઠોર કૃપા કરવી પડી હશે, કોઈ કારણસર કરવી પડી હશે, પણ એના હૃદયની અંદર એટલી દયા છે કે એને પોતાના ભક્તના દુઃખે અતિ દુઃખ થાય. શ્રીજી મહારાજ કે અમે તો ભગવાનના ભક્તના સુખે કરીને સુખ્યા છીએ અને ભગવાનના ભક્તના દુઃખે કરીને દુખ્યા છીએ. આવા મહારાજ મળે છે, આવા મહારાજ મળે છે. પણ આ ત્રણની જે નિષ્ઠા છે ને, નિષ્ઠા એ નિષ્ઠા આપણે શીખવા જેવી છે. આ ત્રણની જે સત્ય માટેની નિષ્ઠા છે ને એમાંની અબજમાં ભાગની નિષ્ઠા આપણને આપણા નાથ એવા શ્રીજી મહારાજને વિશે થઈ જાય ને, એના અબજમાં ભાગની નિષ્ઠા આપણને આપણા સદગુરુ વિશેની થઈ જાય ને, એના અબજમાં ભાગની નિષ્ઠા આપણને આપણા નંદ સંતોના રચેલા શાસ્ત્રોને વિશે થઈ જાય ને, કામ પૂરું થઈ જાય. અબજમાં ભાગની નિષ્ઠા શ્રીજી મહારાજમાં, અબજમાં ભાગની નિષ્ઠા સદગુરુમાં, અબજમાં ભાગની નિષ્ઠા આપણા આ રચાયેલા શાસ્ત્રોમાં. વચનામૃત સ્વામીની વાતો, નિષ્કુળંત કાવ્ય, ભક્ત ચિંતામણિ, આ આપણા પ્રાણ, શ્રીમદ સત્સંગી જીવન, આ બધા ગ્રંથો છે, હરિલામૃત, આ બધા પ્રાણ આપણા. એમાં નિષ્ઠા એ જે લખ્યું છે એ એમ જ હોય, એ જે કીધું છે એ એમ જ છે, એમ જ થાય. એ જે નિષ્ઠા ભગવાન પ્રત્યેની, સદગુરુ પ્રત્યેની, શાસ્ત્રો પ્રત્યેની, આપણને આ સત્સંગ મળ્યો છે, આ સંપ્રદાય મળ્યો છે મહારાજનો, એ જે મળ્યો છે એમાં નિષ્ઠા અબજમાં ભાગની, આટલી નહીં અબજમાં ભાગની, તોય કામ પૂરું થઈ જાય, તોય કામ પૂરું થઈ જાય. એને તો ખાલી સત્ય ઉપર આટલી નિષ્ઠા છે, સત્ય ઉપર. સત્ય એક ધર્મનો એક પાર્ટ છે, ધર્મના જે પાર્ટ છે, ધર્મના જે ચાર પગ છે એમાંનો સત્ય એક પાર્ટ છે. એને એક ઉપર જ આટલી નિષ્ઠા છે, એક ઉપર આટલી નિષ્ઠા છે. આપણને તો સ્વયં મહારાજ, સર્વોપરી મહારાજ, સર્વોપરી મહારાજ, ધર્મ સાંગો પાંગ જેના રોમે રોમની અંદર સમાઈ ગયેલા છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધું જ જેને આપણને દીધું, એ મહારાજમાં આપણને કેટલી નિષ્ઠા જોઈએ, કેટલી નિષ્ઠા જોઈએ. પર્વત ઉપર અગ્નિ બળે, પશુને પંખી બૂમો પાડે, ઉપર સમડાઓ ફરે, તોય પણ
કોઈ રીતે ધીરજ ડગતી નથી. કોઈ દિવસ આવું હિંસક પ્રાણીઓનું વાતાવરણ આને જોયું જ નથી. રોહિત કુમારે તો જોયું જ નથી, એક કુમળું બાળક. કોઈ દિવસ આવું વાતાવરણ નથી જોયું એને, આવું જોવાનું થાય. અને એની અંદર પણ એ જો પોતાના માતા પિતાને આટલા વફાદાર રહે, આની અંદરથી નાના બાળકો હોય, 10-15 વર્ષના કિશોરો હોય, 18 વર્ષ 20-25 વર્ષના યુવાનો હોય, એને શીખવા જેવું છે. પોતાના પિતાને અને પોતાની માતાના દુઃખોની અંદર આપણે સહભાગી થવું, શીખવા જેવું છે. પતિ પત્નીનો વ્યવહાર પણ આમાંથી શીખવા જેવો છે. ઘણું બધું સમાજને શીખવાડી દે એવા ચરિત્રો આ પૂર્વે થયેલા ભક્તોના છે. ગુડ હોલા ઘના ઘૂગવે બીજા શબ્દ થાય ભયંકાર, સયા ન જાય શ્રવણે એવા થાય બહુ ઉચ્ચાર. ગુવડ હોલા આ બધાય પાછા ન્યા ફરે, બહુ ભયંકર શબ્દો થાય, આપણે કાને સાંભળી ન શકાય એવા ઉચ્ચારો ત્યાં આગળ થાય છે. વાઘની ત્રાળો સંભળાય છે, સ્ત્રીની તાળો સંભળાય છે, ચિત્તાઓ ત્યાં ફરતા દેખાય છે, અજગરો ત્યાં ઝાડવા સાથે વીંટાયેલા દેખાય છે, મોટા કોબરા સર્પો નીચે ફરતા દેખાય છે, મોટા મોટા વિચ્છીઓ ત્યાં ફરતા દેખાય છે. જે બાજુ જોવો એ બાજુ પર ભય ભયને ભય જણાય છે. રાત પડે ને ચીબરીઓ બોલે છે, ગુવડો ઉડે છે, સંભળાઓ ઉડે છે. આ બધું વાતાવરણ જ્યારે જોવે છે ત્યારે કેટલું મોટું આશ્ચર્ય કે રાજમહેલની ગાદી ઉપર ગાલ મસૂરિયામાં હોવાવાળો વ્યક્તિ, એને ત્યાં કશું જ થતું નથી. જેને મખમલના ઓશિકા હતા એને આજે હાથનું ઓશિકું કરીને માડું પડવું પડે છે. જેને મખમલની ગાદીઓ હતી એને પૃથ્વીની કાંટાળી પથારીઓ એની મખમલની ગાદીઓ થઈ છે. એ જ મખમલની ગાદી જે ગણોએ જ્યાં હુવે ને ત્યાં બધી બાજુ શરીરમાં બધું ભોકાય. તમે વિચારો ઘણા કેવા હોય છે, એને પથારી બદલાય તો ઊંઘ નથી આવતી. ખાલી પથારી બદલાય, એને ગાદલું તમે સારામાં સારું આપો પણ જો પથારી બદલાય તો ઊંઘ નથી આવતી. ઘણાઈને ગાદલામાં ઓલી સિલાઈ મારેલી હોય ને, તો જ્યાં આગળ આમ એનું સિલાઈનું આમ બરાબર ઉપર ગાંઠ પડી હોય તો ઘણાઈને એ વાગે છે, ઉપર ચાદર પાથરી હોય ને તો કે મને આ વાગે છે. આહાહાહા, આપણને ગાદલાની શિલાઈઓ વાગે છે, હરિશ્ચંદ્ર રાજાને સત્ય માટે કાંટા નથી વાગતા. આપણને આવી જ પથારી જોઈએ, આવું જ ઘર જોઈએ, આવો જ સોફા જોઈએ, આની અંદર આપણે દુઃખી છીએ. આપણું દુઃખ તો કશું જ નથી હોતું. આપણા દુઃખ તો આપણા કલ્પનાએ કરીને માનેલા દુઃખ હોય. ઓલાના ઘરમાં આવો સોફો છે, આપણા ઘરમાં આવો સોફો નથી, એનું દુઃખ. ન્યાય એને ઘેર આવું ફ્રી જ છે, આપણે ઘેર આવું ફ્રી જ નથી, એનું દુઃખ. એને બે ધંધા છે, આપણે અડધોય નથી, એનું દુઃખ. આપણે આવા જ દુઃખ છે, આપણી કલ્પનાના દુઃખ. આપણે ઊભા કરે, આપણે વિચાર્યું આવું નથી ને આવું છે, એનું દુઃખ. એના કરતાં તમારી પાસે જેટલું છે એવું બીજા પાસે નથી, એને જો એની પાસે કાંઈ નથી. આપણી પાસે આટલું તો છે તો સુખી થવાશે. વ્યક્તિ હંમેશા બીજાને જોઈ જોઈને દુઃખી થતો હોય છે. ભગવાને આટલું દીધું ક્યાં ઓછું છે. જે દિવસે રાખ થશે તે દી આખી પૃથ્વીનો રાજપતિ હોય એની રાખ થાય, અને જો જેને એક ઝૂંપડું રહેવાના હોય એની રાખ થાય તો બેયની રાખ એ ખરખી જ થવાની છે. એનો રાખનો કલર જુદો નહીં પડે. ઓલાને સોનાની રાખ થશે, એવું થશે? આખી જિંદગી સોનાની થાળીમાં જમ્યો હોય અને સોનાના નળે નાયો હોય, સોનાના ટોયલેટના ટબ નાખ્યા હોય, સમજ્યા ને, અને સોનાના ફુવારા ઉપર મૂક્યા હોય, ઉપરથી સોનાનું પાણી પડે, એ તો જેમ પડતું એમ જ પડે, અને મરે ત્યારે કે એની રાખ સોનાની થાય? એ રાખ એમ જ જવાની, ધૂળમાં ધૂળ મળી જવાની. હવે જેની અંદર તમે ઝૂંપડામાં રહો તોય રાખ થવાનું, અને સોનાના રાજમહેલમાં રહો તોય રાખ થવાનું. એની માટે હાઈવોય શું કરવું? જે મળ્યું એને જોવું કે આટલું મળ્યું છે ને, આટલું નહોતું મારા પ્રારંભમાં, આ ભગવાને દીધું, આય ભગવાને દીધું છે. કેટલું કઠણ તપ કરીને ભગવાને આપણા પ્રારંભ રચ્યા. મારે રોજ ભગવાનને ફરિયાદ ના કરવી કે મહારાજ હું તમે મારી સામું જોતા નથી, મારું કંઈ ખરખું કરતા નથી. મહારાજે જે કર્યું છે ને એ જે કાંઈ નહોતું સારું થાય એવું ને, એમાંથી આ સારું કર્યું છે. જેટલું કર્યું છે એટલું. રોટલો મળતો હોય તો માનો રોટલો નહોતો મળે એમ,
પણ શ્રીજી મહારાજે દયા કરીને પોતાના પ્રારબ્ધનો મને દીધો, મને દીધો. મારા પ્રારબ્ધની અંદર મહિને 500 મળે એમ નહોતા, એના કરતાં શ્રીજી મહારાજે પોતાના પ્રારબ્ધના મને 2000 દીધા ને, ભગવાનની કૃપા છે. આમ જો માનીએ ને, અને એમ જ છે, માનીએ નહીં એમ જ છે, એમ છે એટલે જ માનવાનું છે. અને એમ માનીએ તો હંમેશા સુખી જ રહેવાય, કોઈ દી દુઃખી ના થવાય. પણ જીવ એવો છે ને કે પોતાની એક તો કેપેસિટી છે નહીં, એવું કોઈ કર્મ છે નહીં, અને પોતાની લાયકાત કરતાં વધારે વિચારે એટલે દુઃખી જ થાય, બીજાનું જોવે એટલે દુઃખી જ થાય. હવે જે છોકરાને બુદ્ધિ જ અડધી હોય તો એ 50% લાવવાનો છે, પછી એ 90-99% જોવે કે મારે આવતા જ નથી ભાઈ, ના આવે તું 50% અંદર કેવી રીતે સક્સેસ જાય, એ આવે શીખ એ કામનું. જે આપણને દીધું જ ના હોય અથવા જે આપણી પાસે છે જ નહીં, મહેનત કરી અને છતાંય 2 વખત ફેલ ગયા એટલે સમજવાનું કે એ આપણી પાસે નથી, હવે એને છોડી દો, એની પાછળ ના જાઓ. ગુડ હોલા ઘણા ગોગવે, બધા ભયંકર શબ્દો થાય, સહ્યા ન જાય શ્રવણે, સાંભળતા પણ ભય લાગે એવા. ભૂંડી કઠન એ ભૂમિકા, અતિ વિકટ વન સગન, ચાલી ચરણ ચક ચૂર થયા, ત્યારે થયું એ વન ઉલ્લંઘન. પગ ચાલીને હાવ ચકચૂર થઈ ગયા, ચાલી ના શકે એવી દશા થઈ ગઈ, એકદમ ઢીલા થઈ ગયા છે 3-9 જણા. ત્યારે વન જંગલનો રસ્તો પૂરો થયો અને આગળ જતા કાંઈક આવે હાસકારો થાય એવી જગ્યા દેખાની. ચાલી ન શકે ચરણે, ડળી વળી પડી જાય ધરને, પામે પીડા બહુ પેરની, તે તો વદન ન જાય વરને. નિષ્કુળાન સ્વામી કહે છે, આ રાજ પરિવાર, હરિશ્ચંદ્રનો પરિવાર ચાલી નથી શકતો, વારે વારે ધરણી ઉપર ઢળી જાય છે, પીડાને બહુ પામે છે. સ્વામી અહીં આગળ નિષ્કુળાન સ્વામીની કલમ એમ કહે છે, એ તો વદને ન જાય વર્ણને, મારાથી મુખથી એનું વર્ણન પણ થતું નથી, મારા મોઢાથી એ વાત પણ મારે કહેવાતી નથી, એમ સ્વામી લખે છે. અને જેની ઉપર ભગવાન રાજી થયા છે ને બધાની દશા આવી જ છે. આ મુક્તાનંદ સ્વામીનું જીવન જુઓ, આપણા કેટલાય નંદ સંતો જંગલોમાં ગયા, કહેતા સત્સંગ કરાવવા ગયા અને એવા ભયાનક જંગલોમાં જવાનું થયું. સંતો કેટલાક ગયા, એકવાર શ્રીજી મહારાજને મળ્યા તે મળ્યા, ફરી શ્રીજી મહારાજને સીધા ધામમાં જતી વેળાએ મળ્યા છે, સાધુ કર્યા. મહારાજે કહ્યું જાઓ ગામડા ફરો, આવે દેશ પરદેશમાં જાઓ. અને સંતો ગયા તે ગયા, ધામમાં ગયા ને ત્યારે ભેગા થયા હોય મહારાજને ફરી. આવી દશા, અંતરમાં તો મહારાજને રાખ્યા હોય પણ મહારાજને ધામમાં ગયા ત્યારે પાછા મળ્યા હોય, આવું થયું છે. આ સત્સંગ એવી રીતે સ્થપાયો છે. સત્સંગનો જે ઇતિહાસ છે, એવો ઇતિહાસ જે ઇતિહાસની અંદર સંતોએ પોતાના લોહી રેડ્યા છે, હરિભક્તોએ પોતાના લોહી રેડ્યા છે. ભગવાનનો રાજીપો એની ઉપર એમને એમ થોડો થયો છે, ભગવાન એને અતિશય વાલા જેને જેને કર્યા છે, જેને જેને કર્યા છે. ભક્તિ માતા વાલા થયા, ભક્તિ માતાને પૂછીએ તો ખરા તમે વાલા ક્યારે થયા, કેવા મૂલ ચૂકવ્યા છે. ધર્મપિતા વાલા થયા, કેવા મૂલ ચૂકવ્યા છે, બહુ મૂલ ચૂકવ્યા છે, ત્યારે વાલા થયા છે. ચાલી ન શકે ચરણે, ચાલી નથી શકતા, ધરની ઉપર ધડી પડે છે, બહુ પ્રકારની પીડાને પામ્યા છે. નિષ્કુળાન સ્વામી કે મારાથી એ વર્ણન નથી થતું. મૃતકવત મહી ઉપરે, ત્રણે પડી ગયા તે વાર, મોડેથી મૂર્છા ઉતરી, તૈયે થયા ચાલવા તૈયાર. રોહિત કુમાર વારે વારે કહે છે, પિતાજી થોડોક આપણે વિસામો લઈએ, માતાજી થોડી વાર આપણે વિસામો લઈએ. તારામતીને કહે છે, હવે થાકી ગયો છું, થોડી વાર માટે બેસીએ, પછી પાછા આપણે ચાલશું. ત્યારે તારામતી કહે છે, બેટા આપણે તો કાશ્ય પહોંચવાનું છે, જો આપણે કાશ્ય નહીં પહોંચીએ ને તો ઋષિમુનિ આપણી પર નારાજ થશે,
એક મહિનાની અંદર આપણને વાયદો કર્યો છે, રસ્તો આપણે ઘણો કાપવાનો છે, માટે બેટા તું સહન કરીને ચાલ થોડું, પણ મારાથી ચલાય એવું જ નથી, હું થાક્યો છું, તમે બેય થાક્યા છો, હું જોઉં છું તમને, નથી આપણને પાણી મળ્યું, નથી ખાવાનું મળ્યું, નથી કોઈ આપણને વિસામો લેવા એવી શાંતિવાળી જગ્યા મળી. આ જંગલ જ્યારે આટલું પસાર થઈ ગયું છે, આ એક ઝાડ દેખાય છે, આપણે થોડીવાર અહીં આગળ આરામ કરીએ. આમ કરતાં રોહિત કુમાર ધબ દઈને હેઠો પડી ગયો છે. તારામતી પણ ત્યાં ચક્કર ખાઈને હેઠા પડી ગયા છે રોહિતને એવો જોઈને, અને હરીશચંદ્ર પણ ત્યાં મૃતકવત એ બેયને આમ પડેલા જોઈને પોતે પણ પડી જાય છે. એને પણ ચક્કર આવી જાય છે. ભૂખ્યા ને તરસ્યા વ્યક્તિઓ હોય એમાં એકાબીજાની આવી સ્થિતિ જોવે ત્યારે કોઈને કેવી રીતે એ સહન થાય, એમને પોતાનું દુઃખ સહન થાય છે, પણ એકાબીજાનું દુઃખ એ લોકોથી કોઈથી જોવાતું નથી. અને બધાએ મૃતકવત બેભાન થઈને પડ્યા છે. થોડી વાર થઈ ત્યાં મૂર્છા ઉતરી, અને જેવી મૂર્છા ઉતરીને ત્યાં વિશ્વામિત્ર પ્રગટ થયા. ત્યાં હરીશચંદ્રને બે ચડાવી. પહેલાં તો મૂર્ખ્યા કે અહીં હૂતો છે તું, અહીં હૂતો છે, તને ખબર નથી કાશ્ય પહોંચવાનું છે. એક કામ કરો, તમે લોકો અત્યારે બોલી જાઓ કે તમારે સત્યને છોડવું છે, તમને પાછું રાજપાટ બધું હું આપી દઉં ને હું છૂટો થઉં. તમે તો મારી સાથે રમત કરો છો, તમારે મને 3 ભાર સોનું દેવું નથી, અને તમારે મને રખડાવવો છે, એના માટે જ તમે આવી રીતે ગમીને હોઈ રહો છો. આહા, વિચારો તો ખરા, કોઈ સદગુરુએ આપણી આવી પરીક્ષા કરી છે, આવી પરીક્ષા કરી છે, અને આવી પરીક્ષા આપણી કરે તો આપણે કોઈ શિષ્ય તરીકે આ પૃથ્વી પરના કોઈ સદગુરુ પાસે ટકી એવા છીએ ખરા? લાયકાત આપણી ખરી કે આપણે ટકી શકીએ આવી પરીક્ષા કરે પછી? એક તો થાક્યા છીએ, ભૂખ્યા તરસ્યા છીએ, એની અંદર હજુ તો એક ઝાડ દેખાયું આટલું જંગલ પસાર કર્યા પછી, એ પાછા બેભાન થઈ ગયા છે ને, એમાં મૂર્છા સહેજ ઉતરી અને સહેજ આંખ ખુલીને આ તો વિશ્વામિત્ર પ્રગટ થઈને પાછા ઠમઠોડ્યા. આવો તો કોઈ સદગુરુ હોય, આપણે તો તરત કલ્પના કરીએ, કલ્પના કરીએ. પણ સદગુરુની પરીક્ષા પણ બહુ અઘરી હોય છે. જેને નથી દીધી, આપણે નથી અનુભવી, તો આપણને કેમ ખબર હોય, કેમ ખબર હોય? આપણને તો બધી વાતે સાનુકૂળ હોય એવા ભગવાન મળે ને બધી વાતે સાનુકૂળ એવા સદગુરુ મળે ત્યારે આપણા માંડ માંડ કલ્યાણ થાય, માંડ માંડ કલ્યાણ થાય. એની ઈચ્છા શું છે ને એની રુચિ શું છે એ કરતાં આપણી રુચિ ને આપણી ઈચ્છા પ્રમાણે ભગવાનને ગમે એમ થોડું ઘણું કરાવી આપણને પાર પાડે એવા સદગુરુ હોય તો આપણને પોહાય. પણ આવા સદગુરુ જો મળી જાય તો તો આ પૃથ્વી પર ખબર નહીં આપણે કઈ જગ્યાએ જઈએ, કઈ જગ્યાએ જઈએ. વિશ્વામિત્રે આવીને જ્યારે બહુ ખીજાના, બહુ ખીજાના, તું એક કામ કર હરીશચંદ્ર, બોલી જા તું કે તારે અસત્ય, તું અસત્ય, તારું વચન ખોટું, અને તું હવે બસ સત્યને વફાદાર રહેવા માગતો નથી, તારા વચનને પાછું ખેંચી લે, હું કરવા દુઃખી થાછો, તું દુઃખી થાછો, એના કરતાં મને તો આ છોકરા પર દયા આવે છે. બોલો, દયા આવે છે, દયા આવે તો દયા છે, તું કરવા અહીં મોકલે, દયા આવે છે મને આ છોકરા ઉપર. આ છોકરો કેટલો દુઃખી થાય છે, આ તારી આ કુંબળી સ્ત્રી તારામતી કેટલી દુઃખી થાય છે, તને એટલી ખબર નથી પડતી, તું બોલી જાને કે ભાઈ મારું વાચન ખોટું, હું તને તરત બધું આપી દઉં, રાજપાટ હું છૂટો થઉં, તમે છૂટા થાવ, તમારા દાસ દાસીઓ તમે સુખી થાવ. ત્યારે હરીશચંદ્ર કહે છે, ગુરુદેવ માફ કરજો, અમે અહીં આગળ થોડી વાર બેસી ગયા, અમારી ભૂલ થઈ ગઈ, પણ અમે કાશ્ય પહોંચશું, અમે સત્યમાંથી નહીં ડગીએ, અમારે તમને દક્ષિણામાં અમારા 3 શરીર આપેલા છે એ અમારે તમને દેવા જ છે. રોહિત કુમાર વિશ્વામિત્રને કહે છે, ઋષિદેવ, હે ગુરુદેવ, તમે ચિંતા ના કરો, હું ભલે નાનો બાળક રહ્યો પણ મારા પિતાની ટેક માટે અમે બધાએ અમના કાશ્ય પહોંચી જશું. અમે તો ક્યાંય બેઠા જ નહોતા, અહીંથી આમ ચાલ્યા જતા હતા, અને અહીંયા ઝાડ જોયું ત્યાં અમે બેસવા માટેનો થોડીક વાર વિસામો લેવાનો સંકલ્પ કર્યો, પણ અમે ભૂખ અને પ્યાસ અમને એટલી બધી લાગી એના કારણે અમે એ પૃથ્વી પર ઢળી પડ્યા, નહીં તો અમારે બેસવાનો કોઈ ઈરાદો નહોતો ગુરુદેવ. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે, ઢોંગ ના કરશો, ધતિંગ ના કરશો, સીધે સીધા ચાલ્યા જાઓ કાશ્ય, વહેલા પહોંચજો, નહીં તો તમે સત્યમાંથી ડગ્યા જો, 1 મહિને નહીં પહોંચો, હું કાશ્ય પહોંચીશ ને ત્યાં ના પહોંચ્યા
તો માની લેજો કે હરિશ્ચંદ્રનું વચન ખોટું પડ્યું. આમ કહીને ત્યાંથી વિશ્વામિત્ર અદૃશ્ય થઈ ગયા. નિષ્ઠુર પાત્ર ભજવાનું ભગવાને કીધું છે વિશ્વામિત્ર ઋષિને, એટલે એમનો પણ કોઈ દોષ નથી. ભગવાન જ્યારે પરીક્ષા કરે છે ત્યારે આવી રીતની કરે છે, આવી રીતની કરે છે. અને હરિશ્ચંદ્ર, તારામતી ને રોહિત કુમાર ત્રણેવ એકાબીજાના સહારે ઊભા થાય છે. લડથડતા પાછા ધીરે 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 ચાલતા થાય છે. લક્ષની અંદર કાશી નગરી દેખાય છે. ધીરે ધીરે પગ ધરી ચાલતા આવી નદી પીધું નીર. નદી આવી ત્યાં પાણી પીધું એટલે થોડીક સાંત્વના થઈ ગઈ, શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી ગઈ. નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યા ત્રણે સુધીર. આટલું સહન કર્યું ને એટલે ભગવાનને પણ થોડી દયા આવી. વિશ્વામિત્ર આખરે ઋષિને દયા આવી, આવે તો બ્રહ્મર્ષિ થઈ ગયા છે ને. ક્યાંક નદી મળી, થોડું પાણી પીધું, ત્યાંથી આગળ માર્ગ મળ્યો. અને પછી ત્રણેવ થોડાક ફ્રેશ થઈ ગયા, પાણી મળ્યું એટલે. અને પછી આગળ અનાજ તો મળ્યું જ નથી, પાણી મળ્યું. એ પાણી મળ્યું તોય ઘણું લાગ્યું. એ જે આટલો બધો ભૂખ પ્યાસથી પીડાતો હોય ને, એને એક ગ્લાસ પાણી મળી જાય ને તો એ ઘણું લાગે. એટલું પી ત્યાંથી પછી ત્રણેવ રસ્તા ઉપર ચડ્યા છે. આખોય રાજાનો પરિવાર એક કાશીને લક્ષ રાખીને હવે ચાલતા થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કે ત્યાંથી આગળ ચાલ્યા છે. આગળની કથા સ્વામી આપણને આગળ સંભળાવશે. અહીં કડવું 21 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.